મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ

રહેલા શનિ મહારાજ અને અત્યારે ગોચર ની અંદર આજ રાહુ મહારાજ પોતે બિરાજમાન છે મીન અંદર જેના લીધે આપણે જોઈશું કે ભટકાવ થોડો ઘણો થતો આ અંદર તમારે તમારા મન ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે તમારા કાર્યોની અંદર થોડા ઘણા વિઘ્ન આવી શકે થોડીક સમસ્યા સર્જાઈ શકે પરંતુ પ્રવાસ થી તમને સારો એવો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે તમારા કૌટુંબિક જીવનની અંદર

આજે તમને ઉત્તમ પ્રકારની તકો મળતી જણાય ધાર્મિક કામકાજની અંદર તમારું મન લાગતું જણાશે આજે નવી વસ્તુઓ ખરીદવા કે વેચવાની અંદર તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે વૃષભ રાશિવાળા જાતકોએ ખાસ કરીને પોતાના કાર્યની અંદર ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે આજે ભગવાન વિષ્ણુની ઉપાસના કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે દર્શક મિત્રો વાત આપણે વૃષભ રાશિના જાતકોને શનિના રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ કેવી થશે વૃષભ રાશિવાળા જાતકોને આર્થિક સમસ્યાઓ આ દરમિયાન ક્રિએટ થતી જણાશે એટલે કે ક્યાંક ને ક્યાંક આવક કરતા પાસું કામકાજ બગડવાના ચાન્સીસ પણ વધી શકે એમ છે અને આ અંદર ઓચિંતાના ખર્ચાઓનું પ્રમાણ પણ રહેતું જણાશે તમારો સ્વભાવ ચીડિયા વાળો થઈ શકે ક્યાંક ને ક્યાંક તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ બોલે તો તમે વારંવાર ગુસ્સો થઈ જાવ આવો સ્વભાવ પણ તમારો બની શકે ને નોકરીમાં મુશ્કેલી આવી શકે એમ છે ને તમારા ઉપર કામનો દબાવ કામ નું ટેન્શન કામની ચિંતા વધતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ

જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર પૈસા લેવામાં અને દેવામાં થોડીક અનુકૂળતા રહેશે અને આજના દિવસની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય રાજ્ય પક્ષ તરફથી તમને સાધારણ તકલીફ રહે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે જીવનસાથી અને સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે કયો ઉપાય કરવો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર જપ કરવો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે મિથુન રાશિવાળા જાતકોને શનિના રાહુના નક્ષત્રની અંદર પ્રવેશના લીધે તમારા કામકાજની અંદર તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે આ સમયગાળાની અંદર તમારા રોકાયેલા કામ પરિપૂર્ણ થતા જણાય બની શકે કે આ સમયગાળાની અંદર તમારા લગ્ન જીવનની અંદર કૌટુંબિક જીવનની અંદર થોડીક સમસ્યાઓ સર્જાતી જણાશે પણ સમજી વિચારીને નિર્ણય લેશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે બની શકે ત્યાં સુધી તમારે કાંસાની વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ કાંસાની વસ્તુનું દાન કરવાથી તમને પોઝિટિવ લાભ મળતો જણાય વાત હવે કર્ક રાશિની આપણે કરીએ કર્કના અક્ષર છે અને હજ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે વડીલ વર્ગ દ્વારા તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે ખાસ કરીને શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓની અંદર તમને સારો લાભ મળતો જણાશે આ સમય સમયગાળા દરમિયાન જોવા જઈએ તો ખાન માં તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી છે અને તમારા મનપસંદ કામકાજની અંદર તમને સારો લાભ પણ મળી શકશે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો આજે જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય દર્શક મિત્રો વાત કર્ક રાશિ રાશિને શનિના રાહુના નક્ષત્ર પ્રવેશની કરીએ શનિ મહારાજ મહારાજનો રાહુના નક્ષત્રની અંદર પ્રવેશના લીધે આ સમયગાળો કર્ક રાશિવાળા જાતકો માટે આર્થિક રૂપથી અનુકૂળ નથી નાણાકીય જાવકનું પ્રમાણ આ સમયગાળા દરમિયાન વધી શકે એમ છે તમારા આવકના સ્ત્રોત જે છે આવકના જે તમારા દ્વાર છે એમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ શકે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ તમને ઓછું મળી શકે આવકનું પ્રમાણ ઘટી શકે વ્યાપારની અંદર તમારો નફો ઘટતો જણાય અને આ સમયગાળાની અંદર પારિવારિક સમસ્યાઓનો સામનો પણ તમારે કરવો પડી શકે ચિંતા અને તનાવ ટેન્શન આ બધી વસ્તુઓ આ સમયગાળા દરમિયાન વિષ્ણુ ની ઉપાસના અવશ્ય કરવી જોઈએ ભગવાન વિષ્ણુ ની ઉપાસના કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત દર્શક મિત્રો સિંહ રાશિ ની કરીએ સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટજ એનો સ્વામી બને છે સૂર્ય મહારાજ

મળતું જણાય સિંહ રાશિ વાળા જાતકોને ચોવીસમા નક્ષત્ર એટલે કે નક્ષત્રની અંદર શનિ મહારાજ પરિભ્રમણ રાહુના નક્ષત્રની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ એ જીવનની અંદર લઈને આવેલું છે આ અંદર તમારા કામકાજની અંદર લાભ મળશે દરેક ક્ષેત્રની અંદર તમને સારી સફળતા મળશે તમારામાં આવડત છે અને એ આવડતનો તમે ઉપયોગ કરશો ક્રિએટિવિટી વાળું વર્ક કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે આ સમયગાળામાં દાંપત્ય જીવનમાં સુખ શાંતિ મળતી

જ નો સ્વામી મને છે બુ મહારાજ કન્યા રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર માનસિક શાંતિમાં વૃદ્ધિનું પ્રમાણ જોવા મળતું જણાશે દાંપત્ય સુખ ની અંદર સહયોગ મળી શકે તનાવયુક્ત જીવન શૈલીથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે કામકાજની અંદર વિરોધીઓથી તમે સાવચેતી રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ નમો ભગવતે આ આ જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે કન્યા જાતકોને આ નક્ષત્રની અંદર શનિ મહારાજના પરિભ્રમણના લીધે થોડોક સંઘર્ષ વધશે ઉત્પન્ન થશે આ સમયગાળામાં કામ કરવા બહુ જરૂરી છે કોઈ ઉપર આંધળો વિશ્વાસ ન કરતા આંધળો વિશ્વાસ કરવાથી પણ તમને સમસ્યા ઉત્પન્ન થતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ બની શકે ત્યાં સુધી રોજને માટે તમારે ભગવાન શિવના મંત્ર નો જપ કરવો જોઈએ વર્ષ મહિનાની અંદર એક વખત અથવા તો દર મહિનાની અંદર આવતી ત્રયોદશી ના દિવસે અંધારી ત્રયોદશી ના દિવસે કાળા અને સફેદ ધાબડાનું તમે દાન કરશો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કરી લઈએ તુલા રાશિની તુલ્લા રાશિ કે જેના અક્ષર છે રને તજ અને સ્વામી બને છે શુક્ર મહારાજ તુલ્લા રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર કામકાજમાં સાધારણ થાકનો અનુભવ થતો જણાશે આજના દિવસની અંદર તુલ્લા રાશિવાળા જે જાતકો છે આ જાતકોને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભૂમિ મકાન વાહનનું શોખ સારું એવું મળતું જણાય તમારા જીવનની અંદર કોઈ પણ વસ્તુની અંદર તમારે ધ્યાન રાખવું થોડુંક જરૂરી રહેશે આ સમયગાળાની અંદર તમારા કામકાજની અંદર વ્યવસાયની અંદર સારી અનુકૂળતા રહેતી જણાય અને ઇષ્ટ મિત્રોનો તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ રાધા દામોદરા રાધા નો દ આ મંત્રનો આજે તમારે જપ કરવો જોઈએ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય તુલ્લા રાશિવાળા જાતકોને શનિના રાહુના નક્ષત્રની અંદર પ્રવેશના લીધે કારોબારની અંદર વ્યાપાર અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે તમારા કેરિયર અંદર તમને સારો એવો લાભ મળી શકે અને આ સમયગાળાની અંદર તમારા અધૂરા પડેલા કાર્ય અવશ્ય પરિપૂર્ણ થતા જણાશે તમારા પ્રોફેશનલ લાઈફની અંદર તમને સારો લાભ વિદેશની અંદર તમે જો બિઝનેસ કરવા માટે ઉત્સુક છો તો અવશ્ય તમને સારી સફળતા મળતી અવશ્ય આ નક્ષત્ર પરિવર્ણ પરિભ્રમણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે હવે વાત કરી લઈએ વૃષ્ટિક રાશિની વૃશ્ચિકના અક્ષર છે સ્વામી બને છે મંગળ મહારાજ વૃષ્ટિક રાશિ વાળા જાતકો માટે આર્થિક બાબતની અંદર તમને સારો લાભ મળતો જણાશે નોકરીની અંદર વ્યવસાયની અંદર તમને અવશ્ય સારો લાભ મળી શકે અને જૂની વસ્તુ વેચી નવી વસ્તુ લેવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી રહેશે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે અને આ નક્ષત્ર પરિભ્રમણ વૃશ્ચિક રાશિવાળા જે જાતકો છે આ જાતકોને ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર તમારા વ્યાપારની અંદર તમને થોડી ઘણી સમસ્યા નુકસાન કરાવી શકે એમ છે આ સમયગાળાની અંદર તમારે નુકસાનીનો ભોગ બનવું પડી શકે એમ છે આ સમયગાળો એવો રહેશે કે એની અંદર તમારા વ્યાપારની અંદર મુશ્કેલી આવતી જણાય તમારા પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમને મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ શકે તમારા દુશ્મનો તમારા ઉપર હેવી થતા જણાય માટે ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે તમારા સ્વાસ્થ્ય ઉપર પણ આની ખરાબ અસર પડી શકે એમ છે માટે નોકરીની અંદર ઓફિસની અંદર ચિંતા વધે નહીં તે માટેના પ્રયો કરવા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવું દાંપત્ય જીવનની અંદર કડવાહટ હોય તો એ કડવાહટને દૂર કરવી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ઉપાય કરવો જોઈએ માટે સમયે ઉપાસના કરજો ઉપાસના કરજો પાઠ કરજો પોઝિટિવ લાભ મળતો જણાશે વાત એ પેલા વાત ધન ની કરીએ ના અક્ષર જે વધ ભ અને સ્વામી બને છે ગુરુ મહારાજ આર્થિક રોકાણ માટે આજે સમય ઉત્તમ છે માનસિક થી તમારી પરેશાની તકલીફ વધતી જણાય ને સહકર્મચારી વર્ગનો તમને સુંદર મજાનો સહયોગ મળતો જણાય લોભની અંદર લાલચની અંદર આવીને કોઈ કામ ન કરતા નહીતર સમસ્યા સર્જાતી જણાશે આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે તમારે ભગવાન શિવના મંત્રો જપ અવશ્ય કરવો પોઝિટિવ રિઝલ્ટ મળશે ધન રાશિ વાળા જાતકો માટે શનિના રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ તમને પોઝિટિવ લાભ આપી શકે એમ છે જે લોકોને નોકરી નથી વ્યવસાયની અંદર સફળતા નથી આવા લોકોને લાભ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની છે કેરિયર તમારા માટે સારું રહેશે આ સમયગાળાની અંદર તમારો ચિંતા પાઠ કરજો પોઝિટિવ લાભ મળી શકે હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે ખનેજ સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિ વાળા જાતકો માટે જીવનસાથી નો ઉત્તમ સહયોગ મળતો જણાય આવકની અંદર અંદર વધારો થઈ શકે સંતાનને લગતા પ્રશ્નોમાં રાહત અનુભવાય અને નાની નાની મુશ્કેલીમાંથી પણ તમને માર્ગ મળતો જણાશે મકર રાશિવાળા જાતકો માટે આ શનિનું રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ તમારા જીવનની અંદર તમારું કેરિયર સારું બનતું જણાશે અત્યારે ઓલરેડી શનિની સાતી ચાલી રહી છે તમારા કેરિયરની અંદર તમને સારી સફળતા મળતી જણાય જેના લગ્ન નથી થયા આવા લોકોને લગ્નની વાતો આવી શકે એમ છે તમારા સ્વાસ્થ્ય ઉપર થોડો ઘણો લાભ મળી શકે હા ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી જો જૂની બીમારી હશે ને તો એ બીમારીમાં ગંભીર સમસ્યા સર્જાઈ શકશે માટે ડોક્ટરની સલાહ લઈ લેવી બહુ જ જરૂરી રહેશે અને એટલા માટે જ માર્કંડેજ મહાભાગા સપ્તકલ્પાંતજી

જાતકોએ આજના દિવસની અંદર મા દુર્ગાનું સ્મરણ કરવું તમારા માટે લાભદાયી છે કુંભ રાશિવાળા વાળા જાતકોને તમારી જ રાશિની અંદર શનિ મહારાજ બિરાજમાન છે અને રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ કરી રહ્યા છે જેથી તમારા ગુસ્સાનું પ્રમાણ વધતું જણાશે તમારા કાર્યક્ષેત્રની અંદર રુકાવટ આવી શકે એમ છે તમારા જીવનની અંદર અપડાઉન ને લગતી સ્થિતિઓનું સર્જન થશે કૌટુંબિક મામલાઓની અંદર પણ સમસ્યાઓ સર્જાતી જણાશે તમારે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે બની શકે ત્યાં સુધી નિર્ધન ગરીબ જો તમે ધાબડાનું દ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે હવે વાત કરીએ મીન રાશિની મીનના અક્ષર છે ગુરુ મહારાજ મીન જાતકો માટે વ્યવસાયિક બાબતોની અંદર તમને થોડી ઘણી ચિંતા રહેતી જણાશે ધંધા અને સાથે ન રાખતા નતર સમસ્યા સર્જાતી જણાશે અને યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે પરિવારની અંદર સાધારણ નું પ્રમાણ પણ તમને જોવા મળી શકે એમ છે કયો ઉપાય કરવો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઉપાસના કરો કુલદેવતાને પ્રાર્થના કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે મીન રાશિવાળા જાતકોને શનિના રાહુના નક્ષત્રની અંદર તમારા કામકાજમાં આવશે તમારા સંબંધોમાં તકલીફ રહેતી જણાશે સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે કર્મ તમે સારા કરજો નહીતર આ સમયગાળામાં સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે એટલે બની શકે ત્યાં સુધી નિર્ધન વ્યક્તિ હોય કોઈ ગરીબ વ્યક્તિઓને હેલ્પ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે રોજને માટે ભગવાન વાસુદેવની ઉપાસના કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે